नमस्कार, हूँ अनिल पटेल। जयरे 15 वर्ष पसीनो वनवास तोड़ीने जे दरियापुर में भाजप जीत्यू छे अने कौशिक भाईए कांग्रेस नुं गढ़ तोड्यू छे। कौशिक भाई शू कहेशो, कोने आभारी छे, जनताए केवी रीते तमने मत आप्या छे? एक तो हूँ वडाप्रधान नरेन्द्र मोदी साहेबनो आभार मानू छू કે જેને જેઓએ મારા પર વિશ્વાસ અને ભરોસો મૂકીને મને કાન દરિયાપુરના ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે મોકલ્યો છે અને આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પણ હું આભાર માનું છું કે જેઓએ મને 15 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે મને ચૂંટીને મોકલ્યો છે તે બદલ હું દરિયાપુર વિધાનસભાની કાર્યકર્તા અને પ્રજાનો આભાર માનું છું। ખાસ કરીને તમે કીધું હતું કે હું જે લોકો અહીંયાથી પરત ગયા છે એ લોકોને પરત લાવીશ, ફરીથી દરિયાપુરમાં બસાવું, એ કઈ રીતે કરશો? હવે તમારા માટે મોટો પડકાર રહેવાનો છે। દરિયાપુર સલામત રહેશે તો લોકો અહીંયા પાછા ફરવાના જ છે અને આવવાના જ છે અને લોકોને પાછા અહીંયા રહેવા માટે પણ આમંત્રણ આપીશ। લાગે છે તમને કે તમારા વિરુદ્ધમાં અનેક પ્રકારના સોશિયલ મીડિયામાં દુષ્પ્રચાર થયા, તમામ વસ્તુ થઈ, પણ લોકોએ તમામ વસ્તુ નકારીને વિકાસને પસંદ કર્યો? પ્રજાએ મને જે રીતે વોટ આપ્યા તે બદલ પ્રજાનો આભાર માનું છું અને આવા કોઈ મુદ્દા હતા નહીં, આ તો ઊભા કરવામાં આવ્યા હતા। સ્વાભાવિક છે કે જે રીતે 15 વર્ષ એટલે કોંગ્રેસના જે ધારાસભ્ય હતા ત્યાં કોંગ્રેસના ઉમેદવાર હતા ગ્યાસુદ્દીન શેખ, તે 3 ટર્મથી જીતા, પણ આ વખતે ભાજપે તે ગઢ જે છે તે તોડી પાડ્યો છે અને કૌશિક જૈનને એનું શ્રેય અને વડાપ્રધાનને તેઓ પોતાનું શ્રેય આપી રહ્યા છે। સૌગી ચંદ્ર બારોટ સાથે અનિલ પટેલ, 5 ટીવી, અમદાવાદ।